તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. જેમ આમ પગ પછાડતો આવ્યો અને આમ આમ ડાચું જેમ ચડેલું છે. આ પેલી કોકી નવાઈની જઈને આવી છે તે અમેરિકા, તે અમને બધા ભેગા કરીને બધી વસ્તુઓ જે લાવી છે ને અમેરિકાથી એ બધાને બતાવતી હતી કે જુઓ જુઓ હું આ બધું લઈને આવીશું, અને આ અમે જાણા હોત ને તો ઘેર ઘેર જઈને બતાવતી. તમારા બૈરોની આ જ મોટી ઉપાધિ છે, કોઈકનું કંઈ બી સારું થાય એ તમારથી જોવાય નહીં. ચાલુ પડી દો નહીં, તને હું હતો છે એ આખા ગામમાં બતાડે કે આખી દુનિયામાં બતાડે, તારા બાપાનું કઈ જાય છે એમો બતાડવાથી વધુ નહીં. બાળા છે બતાડી બતાડીને હું હવે એને બતાવી દઈશ. નવાઈની એક વાર અમેરિકા જઈ એમ હતો. એ પાસીવર પાસીવર, આ તારા શેતાની દિમાગમાં છે ને કોઈ એવા આઈડિયા લાવતી નહીં. ઓકે બતાવી દઈ. શું બતાવીશ? અમેરિકા જઈને બતાવે, ત્યાં જઈએ અને ત્યાંથી બધી વસ્તુઓ લાવીને બતાવે. એ આ અમદાવાદ નહીં જવાનું, અમેરિકા જવાની વાત છે. અને અમેરિકા જવું હોય ને તો 1.5 લાખ રૂપિયા તો ખાલી ટિકિટ થાય, 5-7 લાખ રૂપિયા હાથ પર હોય ને તારા આમ જણા થપ્પો મારીને પાછા આવીએ ને એમ અમેરિકા જઈને વાય. પૈસા છે, ભૂલી પડ્યો અમેરિકા જવું છે? તો કિડની હું ઉપર વધીને લઈ જશો. હે, એટલે તારો ડોરો મારી કિડની પર છે એમ? ના, લીવર ઉપર છે. આ ખરું બૈરું મળ્યું છે, મારી કિડની ને મારો લીવરો વેચીને અમેરિકા યાત્રા કરવા જવું છે. અરે તું એક કામ કર, મને આખો નાખો વેચી માર. આખી આખા તમને કોઈ લેશે નહીં. હે, હા મારા બેટો આ વાતમાં તથ્ય છે. આ સૂટો સૂટો અંગો લેવા વાળો બધા મળશે, પણ આખી નાખો મોણ લેવા વાળો કોઈ નહીં મળે. હવે ડાયલોગ બાજી બંધ કરો અને સીધે સીધું કહી દો કે તમે મને અમેરિકા લઈ જશો કે નહીં લઈ જો. ના 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 ના, ચોખ્ખી ગહી ને ના. ઓધો નહીં, ઘરનો એક કે કામ નહીં થાય અને રહોડા માંથી હડતાલ. ખતરનાક, આ બૈરોની જાત જાણે એમનું મન ગમતું કામ ના થાય એટલે રહોડામાં હડતાલ, રહોડામાં હડતાલ. એટલે અમારે વડતાલ જઈને ખાવાનું પછી? તમારે જો જઈને ખાવું હોય તો જઈને ખાઓ. જો મારી એટલી કેપેસિટી નહીં, હું આ સાયકલનો પેડલિયો મારી મારી અને માંડ માંડ ઘર ચલાવું છું. 2 લાખ રૂપિયા આખું વર દોઢ વર મજૂરી કરું તો એ મારી પાસે નથી બચતા, અને તારે અમેરિકા જવું છે એ 7-8 લાખ રૂપિયા લાવા છોથી મારે? જરા સપનો જો તો માપમો જો, આપણી પરિસ્થિતિ પ્રમાણે સપનો જો. અમેરિકા જવું છે, જા છો મેન રહોડામ કામ કર. હડતાલ સાથી. રે રે, અરે મંગુ, આ તું અઠવાડિયેથી આ ટેક લઈને બેઠી છું, ઘરનો કોમ બોમ કશું કરતી નથી, રહોડામાં હડતાલ પાડી દીધી છે, તો હું તો ઘરનો કોમ કરું કે પછી નોકરો કરું? અરે છોડ ને ભાઈ આ જીદ ને યાર, અમેરિકા અમેરિકા અમેરિકા, મરી જાઉં છું અમેરિકા જાય વગર. હું જીદ કરું છું, તમે જીદ કરો છો? આટલી આટલી મારી જીદ પૂરી નહીં કરી શકતા નોની એમથી અમેરિકા લઈ જવાની? એટલે ભાઈ અમેરિકા જવાની આ નોની જીત છે? અરે બહુ મોટી જીત છે યાર. જો હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે તમે મને અમેરિકા લઈ જાઓ છો કે નહીં લઈ જતા. જો હું ના પાડે તો? તો મારી પીર જતી રહે અને તમને આપે છૂટા છેડા. અરે યાર, અમેરિકા છૂટા છેડા કરાવે છે? જો ભાઈ તારે જે કરવું એ કર, તને ફાવે એમ કર, મારી અત્યારે હિંમત નથી અમેરિકા જવાની. ઓકે અમેરિકા. મંગુ, ઓ મંગુ, અલ્યા ભાઈ હવે રાજી થઈ જા, આપણે અમેરિકા જવાનું છે. હે, હા તું તારે પેકિંગ ચાલુ કરી દે. હેન પૈસાની સગવડ? પૈસા અમે એવું થયું, પહેલો વિચાર કર્યો કે હું ઘર વેચી મારું, પણ એક ભાઈ બંધ પાયાથી 4 લાખ રૂપિયા ઉછીના જ મળી ગયા, તો પછી હું કરવા ઘર વેચું? અરે તું કે મારે તને અમેરિકા ના લઈ જવું એવું બને, ગોડી થોડીક વાર લાગે પણ લઈ જાઉં ખરો. પણ એક શું છે, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી લેવું પડશે આપણે. શું? આપણે છે ને પ્લેનની જગ્યાએ અમેરિકા ટ્રેનમાં જઈશું. હે, ટ્રેનમાં જ કઈ જવાતું હશે, પ્લેનમાં જ જવાય અમેરિકા? વધુ નથી મને ખબર છે,
ટ્રેન મોય જવાય, પ્લેન મોય જવાય, બસ મોય જવાય ને સકડા મોય જવાય અમેરિકા. કે આપણે બે જો પ્લેન માં જઈએ ને તો આપણા બે ની ટિકિટ ના 3 લાખ રૂપિયા તો વપરી દો, તો વધ્યો 1 લાખ રૂપિયો. તો 1 લાખ રૂપિયા માં નંગા નાહેગા કે નેચવેગા ક્યાં? તો જે હું શોપિંગ કરું છું 1 લાખ રૂપિયા માં કંકોડા. અને આપણે ટ્રેન માં જઈએ ને તો 50,000 માં જ આપણા બે ની ટિકિટો સાથે બધું ખાવા પીવાનું બધું પતી જાય, અને પછી સીધા 3.5 લાખ રૂપિયા તને તો શોપિંગ કરવા માટે મળે. અને પછી તારા પાછું એ 3.5 લાખનું શોપિંગ કરીને આવીને પેલી કોકલી બોકલી ફરિયા ફરિયા બધા બતાવ નહીં, બારમાં નહીં બધો ને. પણ આપણે પેલું ટ્રેનમાં જઈએ અને પેલી કોકીને ખબર નહીં પડી જાય. અરે ગોડી, તને જો ખબર નથી, હું તો જેટલા બધા એરપોર્ટ ફેરપોર્ટ છે ને તોથી મસ્ત મસ્ત સેલ્ફીઓ બેલ્ફીઓ લે. કોઈ સાબિત કરીને બતાવે કે આપણે ટ્રેનમાં જ્યાં તો તારે મને કહેવું, કોઈને ખબર નહીં પડે કે આપણે ટ્રેનમાં જ્યાં હતા. બોલ હવે. નહીં ખબર પડે? અરે જરાય ખબર ના પડે, હું બેઠો છું ને તું ચિંતા શું કરવા, તારો વટ મારે રાખવો પડે. હવે કોમ કર, રાજીની રેડ થઈ અને સોમન પેકિંગ કર, આપણે ને કરવાનું છે. હા હું જરા ફ્રેશ થઈ. હા ચા, હા એમ કહું છું કે આ બધું તો મને એવું ને એવું જ લાગે છે. કેવું લાગે છે? ઇન્ડિયા જેવું. દાખલા તરીકે? દાખલા તરીકે આપણે જે ગાડીમાં આયા એ તો ઇન્ડિયા જેવી જ હતી. અરે ગોડી, આપણે ઇન્ડિયાની ગાડીમાં અમેરિકા આયા છીએ, એટલે ગાડી તો ઇન્ડિયાની જ રહેવાની ને. અને આ રોડ જુઓ, આ રોડ ઇન્ડિયા જેવો જ છે. અરે ગોડી, ઇન્ડિયા હોય કે અમેરિકા હોય, રોડ તો રોડ જ હોય ને. અરે કોઈક જગ્યાએ ડોમર નો હોય તો કોઈક જગ્યાએ સિમેન્ટ નો હોય. આલે સિમેન્ટ નો છે. બધું એવું ને એવું જ લાગે છે. જો એક વાત કરું તને, મારી વાતનો જવાબ આપ. આપણે ઇન્ડિયામાં ચોક ફરવા નીકળ્યા હોય તો આપણે ચો રોકાઈએ ધર્મશાળા. ધર્મશાળામાં બરાબર છે, પણ એના આપણે ધર્મશાળા પછી બી એક બીજી જગ્યાએ રોકાયા હતા, યાદ કર. કર પેલી રામ ભરોસે ગેસ્ટ હાઉસમાં 90 રૂપિયાનો રૂમ હતો. ચાલો ઓકે ઓકે. પણ આપણે એક ગેસ્ટ હાઉસ પછી પણ એક ત્રીજી જગ્યાએ ગયા હતા, તને યાદ હોય તો. ધર્મશાળા બી હાઉસફુલ હતી, હે, અને ગેસ્ટ હાઉસમાં એ જગ્યા નથી, અને આપણે એક ત્રીજી કોઈક જગ્યાએ રોકાયેલા, યાદ કર. હા, હોટલમાં. યસ, 150 રૂપિયા વાળી રૂમ હતી, નોન એસી. હા હા, નોન એસી હતી. અચ્છા, હવે આપણે ઇન્ડિયામાં બહાર ફરવા જઈએ તો કઈ કઈ રોકાઈએ? ધર્મશાળામાં, ગેસ્ટ હાઉસમાં અને હોટલમાં. વેરી ગુડ. અને અમેરિકા જઈએ તો આપણે ક્યાં રોકાઈએ? મોટલમાં. અરે વાહ, તને ક્યાંથી ખબર? કોકીએ કીધું તું મને કે અમેરિકામાં છે ને હોટલ વોટલ ના હોય, મોટલ હોય ત્યાં તો. બહુ સાચી વાત. તો પછી જો તાણા શું છે? મોટેલ અને બાજુમાં જો એસી રૂમ્સ. અહીં સાદા રૂમ હોય જ નહીં ને? ના, બધું 80%. અચ્છા હવે મને કે, હવે તો તું મોનું છું કે અમેરિકામાં આયા એમ. ઓ વાહ, હે ને. તો હવે આપણે જઈએ, તું મોની જઈ હોય તો. ચાલો આવો આવો. જીતુભાઈ, વેલકમ ટુ અમેરિકા. થેન્ક યુ. ગુજરાતીમાં બોલ્યો એ મહત્વનું છે કે શું બોલ્યો એ મહત્વનું છે? વેલકમ ટુ અમેરિકા, સમજી ગઈ? અને મેં સ્પેશિયલ તારા માટે થઈને જ આ મોટેલ, ગુજરાતીની મોટેલ મેં બુક કરાવી છે. જવું છે પુરિયાની હોટલમાં? જવું છે, જવું છે. તું એક વખત હા પાડ ખાલી. અરે તો જઈને પેલા ચાકમોલ જેટલું એવું ઇંગ્લિશ પાડે છે ને કે તું હું બોલવું એની સમજી શકે, એટલે આખી રાત ભૂખે મરી ગઈ. ઓ જવું છે, આપણું કેન્સલ કરો. નમે તો ના 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 ભાવ છે. હા બરાબર છે. અમારે ગમે ત્યારે પેલું ભજ્જન સમોસા અને આવું બધું મોમ ખાવું હોય તો આવી જાય ને, મળે અહીંયા. મળશે, બધું જ મળશે. હા પ્લીઝ, ચાવી આપશો કયા રૂમમાં જવાનું છે? આમે તો ચાવી જી. થેન્ક યુ. રજીસ્ટ્રેશન બધું થઈ ગયું છે. થેન્ક યુ. ઠંડુ પાણી જરા મોકલી આપજો. ત્યારે કઈ નહીં, ચાલા
તમે ગમે તે કહેતા હોય પણ આ બધું તો મને એવું એવું જ લાગે છે. જેવું લાગે છે તને? આપણે ગુજરાત જેવું. હવે હોબર કોઈ આપણે અત્યારે જોયા છીએ ફ્લોરિડા એટલે અમેરિકાનું મોટામાં મોટું શહેર, અને ત્યાં આગળ સૌથી વધારે ગુજરાતીઓ રહે, એટલે તને ગુજરાતી જેવું ફિલિંગ આવે. ડાકોર જેવું નહીં લાગતું. યસ, ડાકોર જેવું નહીં, ડાકોર જ છે. શું એટલે તમે મને? અરે રે, હવે તારી લવારી બે મિનિટ બંધ રાખ, પૂરી વાત સાંભળ. હું શું કહેવા માંગુ છું. અચ્છા, તે પાવાગઢ જોયું? ચોથી જોયું હોય પણ મિનિ અમરનાથ મેં તને બતાડ્યું હતું. ગુજરાતીઓની આ તો ખાસિયત છે, બધું મિનિ બનાવી નાખવાનું. એટલા મિની ડાકોર બનાવી છે એમ ને? ના, અસલ ડાકોર છે અસલ. આ મારા બેટા ગુજરાતીઓનું કેવું પડે હો, એ ફ્લોરિડા હોય અસલ ડાકોર જેવું ડાકોર ઊભું કરી નાખ્યું છે. બોલ, આ ગુજરાતીઓની તો વાત જ ના થાય. જો જો તો ગુજરાતી ડંકા વગાડીને જ પાછો આવે. હવે આગળ જઈએ. આ ડાકોર તો ડાકોર પણ આનું સેમ ટુ સેમ અમેરિકામાં આ ગોમતી તલાવ ઊભું કરી નાખ્યું. બોલ, જો મંગુ જય રણછોડ રાય કી જય. સેમ ટુ સેમ, સેમ ટુ સેમ હોનાના ઘૂમટવાળું મંદિર બનાવી દીધું છે. બોલ, વિચાર કરે આપણા ગુજરાતીઓનો કમાલ. અરે મૂર્તિએ સેમ ટુ સેમ હશે, દર્શન કરી લે હે. બોલો શ્રી કાળિયા ઠાકર મહારાજ કી જય. તત્ર તત્ર સર્વત્ર મારો કાળિયો ઠાકર, જય હો કાળિયા ઠાકર. હવે આપણે દર્શન કરી લઈએ અને પછી જઈએ સીધા હોટલ પર, જમી પરવારી, અને તું ફટાફટ શોપિંગ કરી લે, પછી આપણે પાછું જવાનું. હે, ચલ આટલું જલ્દી જતું રહેવાનું? અરે પણ પરમદાડાની તો ટિકિટ છે આપણી, તો આપણે પ્લેન થી જવાનું. ના, જેમ આયા તા એમ છુક 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 છુક. ઓકે, ચાલ હેડ દર્શન કરવા હેડ. થાકી જોઉં તો મને તો કોઈ આખું ના લાગ્યું, આ ડાકોર જેટલું લાગ્યું. એટલે એ તને એટલે એવું લાગ્યું ગોડી, કારણ કે મેં પેલી ટ્રેન જેવી પસંદ કરેલી. હા, ઓ મોખના પલકારે 100 કિલોમીટર કાપી નાખે સ્પીડ વાળી હતી, તને એટલે એવું લાગ્યું. બાકી આપણે તો 7 સમુંદર પાર કરીને આવ્યા ગોડી. હવે એ બધી વાતો મેલ. હવે જો તારે અમેરિકા જવાનું મેઇન ટાર્ગેટ શું હતો? પેલી કોકીન બાળવી. હા, તો ભાઈ એ કોમ કરને પેલો. હે, આપણે જે લાવે છે અમેરિકાથી, જો ને પેલા તાવડા તપેલા લાકડાનો આમ વેલણ ફેલણ ખલ બલ કેરી શેણવાની પેલી શેણી, અને જે પેલો ધીમલો રમકડો બધું તું બતાય બરી જ જાય. અને વધારે બારવી હોય ને તો પેલો ડાકોરના ગોટાનો લોટ લાવે છે ને, તો ના ડાકોરનું સેમ ટુ સેમ એ બતાડે ને તો ડબલ ભરી દે. બાળી આવતાણો હું. તારો વટ પડવો જોઈએ બસ, બીજું કઈ નહીં મંગો. હા.
ફ્લોરિડા અને અમેરિકા ને એમ કરી કરીને ડાકોર લઈ જઈને પાછો લાવ્યો. ઉલ્લુ મળ્યા જઈને ઉલ્લુ. આ ભૈરો તમારો બહુ જીવ ખોય ને તો તમારે મારા જેવી આઈડિયા મારી લેવાની. ચલો અમેરિકા એમ કરીને જે ઉલ્લુ કલઈ કરી રાખવાની તો કોઈને ખબર ના પડે. બિચારી મંગુ. શું કોના ઉલ્લુ બનાયા? એ તો મને છે ને થોડી જૂની યાદ કોઈક વાત આવી ગઈ. તમે મને નહીં, મેં તમને ઉલ્લુ બનાયા. તમારે જો ફરવા જવું હોય ને એટલે અમેરિકા કેવું પડે ત્યારે તમે ડાકોર લઈ જાઓ, નહીં તો તમારી ઓકાત છે અમેરિકા લઈ જવાની? આ ડાકોર લઈ જવાની ઓકાત છે ને તોય તમે નહીં લઈ જા, એટલે મારે આ બધું કરવું પડ્યું. એટલે આ બધું તને ખબર પડી ગઈ આપણે ચો જાતા એમ? આ બધું છે ને નાના છોકરાને ખબર પડે, એમના મનમાં હું બહુ બુદ્ધિશાળી છું. પણ ગધેડા તો ગધેડા. ગમ્યું? નથી ગમ્યું, જરાય નથી ગમ્યું. એટલે આ પૈસા કલઈ તો અંતે મારી જ થઈને આ 10,000 પટ્ટી લઈને જોતો માંડ બહી તણી બચાશે. અને એમાં સૌથી વધારે પૈસા એમાં વપરાય ખબર છે? આ ઓને એમ થાય કે આ અમેરિકામાં જાય એ સાબિત કરવા માટે હોટલો વાળોને રેસ્ટોરન્ટ વાળોને બધાને જે ટીપો આલી ને ખોનગીમાં પાછલા બાઈને એમાં જ અડધી તો કલઈ થઈ ગઈ. ટૂંકમાં અંતે કલઈ તો મારી જ થઈ. એટલે આજ પછી બૈરાની કલઈ કરવાનું તમે જરાય વિચારતા નહીં, કારણ કે તમે જેવો વિચાર લાવશો ને એ પહેલાં તો તમારી કલઈ થઈ જઈ હશે. એવું ના માનતા કે બૈરાની બુદ્ધિ પોની હશે, એમાં મંગુ જેવી તો વધારે પડતી હોય બુદ્ધિ. અમારી છે ડાકોરનું તો ડાકોરનું કોકલીને બતાવી આવી.